તાપી નાગરિક બેંકની ચૂંટણી યોજાઈ, જેમાં 75% જેટલું મતદાન નોંધાયું. વડગામ તાલુકાના છાપી ખાતે આવેલી ધી છાપી નાગરિક સહકારી બેંકની આજે વર્ષ 2020-25ની ડિરેક્ટરો માટેની ચૂંટણી યોજાઈ, જેમાં મતદારોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. સવારથી જ મતદારો ભારે ઉત્સાહ સાથે મતદાન કરતા નજરે પડ્યા હતા. છાપીના જાગૃત મતદાર ગેમરભાઈ લાલજીભાઈ મોર, પૂર્વ સરપંચ છાપી પ્રાથમિક શાળા ખાતે મતદાન કરવા ગયા ત્યારે તેમની નજર આપેલા બેલેટ પેપર પર પડતા બેલેટ પેપરની બંને બાજુએ અનુક્રમ નંબર હોવાથી તેમણે આ બાબતે ચૂંટણી અધિકારીનું ધ્યાન દોરતા આ નંબર બંને તરફ હોવાથી મતદારનું ગુપ્ત મતદાન જળવાઈ શકે નહીં અને આ મત કોને મળ્યો તે સ્પષ્ટ ખબર પડી જાય તે બાબતે ઉમેદવારોને પણ ખબર પડતા થોડીવાર માટે ઓહાપો મચી જવા પામ્યો હતો. આ બાબતે ચૂંટણી અધિકારીએ સ્પષ્ટ કરતા મામલો થાળે પડ્યો હતો. આ ચૂંટણીમાં કુલ 12 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી એક મતદારને 10 વોટ આપવાના હોય, જેમાં વેપારી પેનલના 10 ઉમેદવારો હોય, જેની સામે અપક્ષના 2 ઉમેદવારો છે. હવે મતદારો એ બંધ બેલેટ પેપરમાં કયા 2 ઉમેદવારોના પત્તા કાપ્યા છે એ જ્યારે મતગણતરી થાય ત્યારે જ ખબર પડે. અત્યારે તો 12 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થયા છે. આ ચૂંટણીમાં કુલ 3938 જેટલા મતદારો હતા, જેમાંથી 2886 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું, જેમાં આશરે 75% જેટલું મતદાન થવા પામ્યું હતું. આ ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે છાપી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રિપોર્ટર પ્રદીપ પરમાર.